प्रमाणे आजे आपणे धोरण 2 मां सब्जेक्ट इंग्लिश भणी छे तो एक हिसाब लेशन आपणे भणी गया छीए तो आजे आपणे विषय 8 भणीशुं तो एमां छे स्वर ने व्यंजन तो गुजराती मां पण स्वर ने व्यंजन आवे छे हिंदी मां पण स्वर ने व्यंजन आवे एवी ज रीते इंग्लिश मां पण स्वर ने व्यंजन आवे छे तो स्वर कोने कहेवाय अने व्यंजन कोने कहेवाय ए इंग्लिश मां आजे आपणे लेशन 8 मां भणीए चलो ते जो बाल मित्रों गुजराती में अ आ ई ई ऊ जे शब्दों होय छे एने आपणे स्वर कहीए छीए ने बाकीना बधाने व्यंजन कहीए छीए हिंदी में पण स्वर अने व्यंजन होय छे अने अंग्रेजी में पण स्वर अने व्यंजन होय छे तो आजे आपणे स्वर कोने कहेवाय अने व्यंजन कोने कहेवाय ते जोईए तो जो प्रकरण 8 लेशन 8 स्वर अने व्यंजन कॉन्सोनंट्स एंड वोवेल्स तो जो तमारा बुकनी अंदर पेज नंबर 23 ऊपर आखी एबीसीडीना मूळाक्षरो आपेला छे तो बाळक मित्रों तो ए ई आई ओ यू जे तमने पिंक कलर में देखाय छे ए पिंक कलर ना जे देखाय छे ए शू छे स्वर छे अने बाकीना बी सी डी एफ जी एच आ बधा जे छे एने आपणे व्यंजन कहीए छीए तो एबीसीडीमां कुल 26 मूळाक्षरो હોય છે તો 26 મૂળાક્ષરોમાં 5 સ્વર હોય છે તો એ ઈ આઈ ઓ યુ એ ઈ આઈ ઓ યુ એ ઈ આઈ ઓ યુ એ બધા સ્વર છે તો એ તમારે યાદ રાખવાના છે કારણ કે આગળના નેક્સ્ટ જે લેસન તમારા આવશે એમને તમને ખૂબ જ મદદરૂપ થશે તો બાળમિત્રો તમારે એ ઈ આઈ ઓ યુ આ 5 તમારે મોઢે કરીને રાખવાના છે પેજ નંબર 24 ઉપર અંગ્રેજી સ્વરનો ઉપયોગ કરી ખાના પૂર્તિ કરો એ ઈ આઈ ઓ યુ આ સ્વરના ઉપયોગ 5 સ્વર છે એનો ઉપયોગ કરીને તમારે અહીંયા સ્પેલિંગો લખવાના છે તો આ શું છે ટોપી ટોપીને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ કે તો સી એ પી તો એ સ્વર આવી ગયો તો સી એ પી એટલે કેપ એટલે ટોપી પછી છે હેટ તો હેટને એટલે ટોપી એનો સ્પેલિંગ થાય છે એચ એ ટી તો એ પણ સ્વર છે પછી નેટ એન ઈ ટી નેટ નેટ એટલે ચાળી તો એની વચ્ચે પણ ઈ એ સ્વર છે પછી પી ઈ એન પેન પેનની વચ્ચે પણ ઈ છે તો એ પણ સ્વર છે પછી છે સી યુ પી સી યુ પી એટલે યુ પણ સ્વર છે તો સી યુ પી કપ પછી આ મરઘી છે તો મરઘીને આપણે ઇંગ્લિશમાં હેન કહીએ તો એનો સ્પેલિંગ છે એચ ઈ એન તો એચ ઈ એન તો એમાં વચ્ચે પણ ઈ આવ્યો એ પણ સ્વર છે પછી આ ડબો છે તો ડબ્બાને આપણે ઇંગ્લિશમાં ટીન કહીએ છીએ તો એનો સ્પેલિંગ છે ટી આઈ એન આઈ પણ તમે જુઓ તો સ્વર છે પછી બિલાડી છે તો બિલાડીને આપણે ઇંગ્લિશમાં કેટ કહીએ છીએ તો એનો સ્પેલિંગ છે સી એ ટી તો એ પણ સ્વર છે તો જુઓ એ સ્વરના ઉપયોગ કરીને આપણે સ્પેલિંગો લખવાના છે પછી છે એલ ઈ જી લેગ એટલે પગ એમાં પણ ઈ સ્વર છે પછી આર એ ટી રેટ એટલે ઉંદર તો એ પણ સ્વર છે પછી એની એસ ટી નેસ્ટ એટલે માળો તો ઈ પણ સ્વર છે પછી એલ ઓ જી લોગ એટલે લાકડું તો એમાં પણ ઓ સ્વર છે પછી પી આઈ જી પીગ એટલે ભૂંડ તો એ પણ આઈ છે એ સ્વર છે અને જે ઈ ટી જેટ એટલે વિમાન તો એમાં પણ ઈ સ્વર છે તો આપણે આ જે જોયું એ એ ઈ આઈ ઓ યુ એ સ્વરના ઉપયોગ કરીને આપણે અહીંયા સ્પેલિંગો લખ્યા છે તો બાળમિત્રો તમારે પણ પરીક્ષામાં આ યાદ રાખવાના છે કારણ કે પરીક્ષામાં આ સ્પેલિંગો તમને તમારી
માં પેપરમાં પૂછાઈ શકે છે. તો બાળકો તમારે આ મોઢે કરી દેવાના છે. પછી પેજ નંબર 25 ઉપર આપેલા ચિત્રના સ્પેલિંગને આલ્ફાબેટના ક્રમમાં ગોઠવો. આલ્ફાબેટ એટલે એબીસીડીના ક્રમમાં, ઉદાહરણ પ્રમાણે. તો જુઓ આ પેન્સિલ લખેલી છે, તો પેન્સિલનું સ્પેલિંગ છે PENCIL, પેન્સિલ. હવે જુઓ આલ્ફાબેટ એટલે એબીસીડીના ક્રમમાં આપણે લખવાના છે. તો આ સ્પેલિંગમાં જોવાનું કે આપણે મૂળાક્ષર કયો પહેલો આવે છે, તો સી આવે, સી પછી ઈ આવે, ઈ પછી આઈ આવે, અને એલ એન પી, એવી રીતે અહીંયા લખવાનું છે. તો આ એક્ઝામ્પલ બતાવેલું છે અને આ સ્પેલિંગો આપણે લખવાના છે. તો જુઓ અહીંયા લખેલું છે સી એ જી ઈ, કે એટલે પાંજરું. તો એમાં એ પહેલાં છે, પછી સી, પછી ઈ અને જી, એમ પૂરેપૂરો સ્પેલિંગ આપણે અહીંયા આવી રીતે લખવાનો છે. પછી કેટ, તો સી એ ટી, તો એમાં પણ એ પહેલાં લખવાનો છે, પછી સી અને પછી ટી. પછી લાયન, તો આઈ પહેલાં આવે, પછી એલ આવે, અને એન આવે, અને પછી ઓ આવે. પછી બી ઓ વાય, તો બી પહેલાં આવે, પછી ઓ આવે, ને વાય આવે, એટલે બી ઓ વાય. અહીંયા પણ તમે જુઓ ઈ એચ એન, અને અહીંયા છે એચ ઈ એન, તો એવી રીતે અહીંયા લખવાનું છે. પછી અહીંયા ગર્લ, જી આઈ આર એલ, તો જી આઈ એલ આર, ગર્લ. પછી સી એચ એ આઈ આર, ચેર એટલે ખુરશી, તો એમાં પણ એ સી એચ આઈ આર. ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ એટલે નારંગી, તો એમાં પણ એ ઈ જી એન ઓ અને આર, આવી રીતે લખવાનું છે. પછી છે બી ટી આર ડબલ ઈ, તો ટ્રી, તો ડબલ ઈ પહેલાં લખવાનું, પછી આર અને ટી. પી એલ એ ટી ઈ, પ્લેટ, પ્લેટ એટલે રકાબિકા, તો પ્લેટ જ. તો એમાં પણ તમે જુઓ તો એ ઈ એલ પી ટી, આર આઈ એન જી રિંગ, રિંગ એટલે મીટી, તો જી આઈ એન આર. પછી છે બી ઈ ડી, બેડ એટલે બી ડી ઈ, એસ યુ એન, સન એટલે સૂર્ય, તો એન એસ યુ. સી એ આર, કાર એટલે કાર, તો એ સી આર. આ રીતે તમારે સુંદર અક્ષરે વ્યવસ્થિત તમારી પાઠ્યપુસ્તકની અંદર તમારે લખવાના છે. હવે નોટની અંદર આપણે લખતા જોઈએ, તો લખવાનું છે સી ડબલ્યુ લેશન એ, અને પૂંજડી કરીને લખવાનું છે સ્વર અને વ્યંજન, અને સ્પેલિંગમાં તમારે લખવાનું છે તો કોન્સોનન્ટ્સ એન્ડ વોવેલ્સ. તો સ્પેલિંગ છે સી ઓ એન એસ ઓ એન એ એન ટી એસ એ એન ડી વી ઓ ડબલ્યુ ઈ એલ એસ. આ રીતે તમારે કમ્પ્લીટ લખીને પાછો એરો કરીને લખવાનું છે કે અંગ્રેજી વર્ણમાળામાં કુલ 26 મૂળાક્ષરો છે, એમાં સ્વરો 5 છે, એટલે વોવેલ્સ 5 છે, એ ઈ આઈ ઓ યુ આ સ્વર છે, અને બાકીના બધા વ્યંજન છે એટલે કે કોન્સોનન્ટ્સ કહેવાય છે. પછી નીચે જોઈએ તો તેવી જ રીતે ગુજરાતીમાં અ આ ઈ ઈ ઉ એ ઓ ઔ અમ અહમ સ્વર કહેવાય છે, અને બાકીના બધા વ્યંજન કહેવાય છે, જે રીતે મેં તમને વાત કરી હતી એ રીતે. તો આ પેજ પણ તમારે વ્યવસ્થિત સારા અક્ષરે પહેલાં નોટની અંદર લખવાનું છે. જો બાળ મિત્રો, બીજા પેજ ઉપર તમારે અંગ્રેજી સ્વરનો ઉપયોગ કરી એ ઈ આઈ ઓ યુ કૌંસમાં ખાનાપૂર્તિ કરો, એવી રીતે સૂચના મારવાની છે. પછી આપણે બુકની અંદર જેમ સ્વરની મદદથી ખાલી ખાના પૂર્તિ કરેલી હતી, એવી જ રીતે બુક નોટની અંદર તમારે લખવાનું છે. તો અહીંયા સ્પેલિંગ છે સી એ પી, તો અહીંયા આપણે એ લખવાનું છે, એને પી. પછી સી યુ પી, પછી એચ એ
ટી હેટ અને એચ ઈ એન હેન પછી એન ઈ ટી નેટ અને ટી આઈ એન ટીન પછી પી ઈ એન પેન અને સી એ ટી કેટ પછી એલ ઈ જી લેગ અને એલ ઓ જી લોગ એટલે લાકડું પછી આર એ ટી રેટ એટલે ઉંદર અને પી આઈ જી પીગ એટલે બોન અને એન ઈ એસ ટી નેસ્ટ એટલે માળો અને ઈ ટી એટલે વિમાન. તો બાળકો આ તમારે તમારી નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે લખીને મોઢે કરવાના છે. ચલો હવે બાકીનું આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. થેન્ક યુ.